નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? દીપોત્સવ કાર્યક્રમ અંતર્ગત આપણે અવનવી પ્રવૃત્તિઓ શીખીએ છીએ, તો આપણે આજે સરસ મજાની એક મુખવાસ બોક્સ બનાવવાનું છે. તો ચાલો પ્રવૃત્તિની શરૂઆત કરીએ. નકામું ખોખું, કલર વાળો કાગળ, ઉઠા, ટિક્કી, કાચ અને મોરનું કટઆઉટ છે. તમે તમારા મનપસંદ પક્ષીનું કે કોઈ પણ કટઆઉટ ડ્રો કરીને લઈ શકો છો. પેન્સિલ અને કાતર. તો ચાલો મુખવાસદાની બનાવવાની શરૂઆત કરીએ. આ મુખવાસ બોક્સ નકામાં જે આપણે ખોખા હોય છે તેમાંથી બનાવવામાં આવેલું છે. મેં અહીં ચોરસ આકાર આપેલો છે, તમે તમારા મનપસંદ આકાર કાપી અને લઈ શકો છો. તો સૌપ્રથમ એક ખોખું લેવાનું છે અને તેની અંદર બીજા એક નાનું ખોખામાંથી નાનું પૂઠું કટિંગ કરી અને તેના પર કલરવાળો કાગળ ચોંટાડી અને મેં અહીં ઊભું તેને ચોંટાડી દીધું છે. હવે આપણે ખાના બનાવવા માટે આવા નાના નાના પૂઠાના કટિંગ તૈયાર કરેલા છે, તેને આપણે અહીંયા મૂકશું વચ્ચે. તો આ રીતે સરસ મજાના ચાર ખાના તૈયાર થઈ ગયા છે. બાળકો ધ્યાન રાખવાનું કે બધા એક સરખા લાઈનમાં રહે, બરાબર? તો આ રીતે આપણે નકામા પૂઠાનો ઉપયોગ કરી અને સરસ મજાના ચાર ખાનાવાળી મુખવાસદાની તૈયાર કરવાના છીએ. ફરતે તમે ડેકોરેશન કરી શકો છો, બરાબર? આભલા, ટિક્કી, તુઈ, લેશ વગેરે તમારા ઘરમાં કંઈ પણ પડેલું હોય તો તેને ચોંટાડીને તમે તેનો ઉપયોગ કરી શકો છો. અહીં મેં એક મોર દોરી અને તેને કટિંગ કરી રાખ્યો છે. તેના પર તમે કલર કરી શકો છો, કાચ, ટિક્કી વગેરે ચોંટાડી અને સરસ મજાના મોરને તમે સુશોભિત કરી શકો છો. આપણે આ રીતે મોરને લગાવવાનો રહેશે. દેખાય છે ને? બરાબર. તો બંને બાજુ આપણે મોરના કટઆઉટને લગાવશું. તો મોરના કટઆઉટ લગાવ્યા પછી આપણી મુખવાસદાની આ રીતે દેખાય છે. આમાં તમે અલગ અલગ પ્રકારના મુખવાસ ધરી શકો છો અને તમને મોર છે તે મોરનું ચિત્ર છે જો એ ન ફાવે તો તમે બીજું કોઈ પણ ચિત્ર, કોઈ પણ પક્ષીનું કે ફૂલ બનાવી શકો છો અથવા તમારી મનપસંદ ડિઝાઇન તમે બનાવી શકો છો. તો આ રીતે આપણી મુખવાસદાની તૈયાર થાય છે. તો જોયું ને બાળ મિત્રો, આપણે ખૂબ જ ઓછા સમયમાં કેટલું સરસ મજાનો મુખવાસ બોક્સ બનાવ્યું. તો તમે પણ જરૂરથી ઘરે પ્રયત્ન કરજો અને સરસ મજાનો મુખવાસ બોક્સ બનાવી અને અમને જરૂરથી મોકલાવજો. તો તેના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પર તમારા ફોટા અને વિડીયો અપલોડ કરજો.